2012 માં ભુજમાં થયેલ એટીએમ ચોરીનો આરોપી એલસીબી દ્વારા પકડાયો. આરોપીના રિમાન્ડ મેળવી ભુજ બી ડિવિઝન પોલીસે વધારે કાર્યવાહી હાથ ધરી. વર્ષ 2012 માં ભુજમાં આરટીઓ રિલેકેશન સાઇટ પરથી આઈસીઆઈસીઆઈ બેંકનો આખો એટીએમ ચોરી થયેલ હતો. તે આ ચોરીના સંદર્ભમાં પોલીસ તંત્રે સઘન તપાસો હાથ ધરેલ હતી, જેના ભાગ સ્વરૂપે એલસીબીએ આરોપી હુસેન કાળુસ દિવાનને અમદાવાદ ખાતેથી પકડી પાડેલ હતો અને અમદાવાદથી પકડી અને ભુજ લાવવામાં આવ્યો હતો. જ્યારે એલસીબી દ્વારા આરોપીને ભુજ લાવી અને આરોપીના રિમાન્ડ મેળવી અને તેની પાસેથી અન્ય ગુનાઓની માહિતી મળે તેમ છે. જ્યારે આરોપી સામે 35 જેટલા ગુનાઓ નોંધાયેલ છે, તેથી આરોપી પાસેથી અનેક ગુનાઓની માહિતી મળે તેમ છે. તેથી તેની રિમાન્ડ બાદ અનેક મોટા ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે. તો એલસીબી દ્વારા થયેલ કાર્યવાહીમાં નરેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, મહેપાલસિંહ જાડેજા, અરવિંદભાઈ તથા વાયબી ગોયલ સહિતના સ્ટાફ અમદાવાદજી અને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલી હતી.